દિલ્હી મોરા શહેરમાં આવેલા નવનાથ આશ્રમ ખાતે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ નિમિત્તે જન્માષ્ટમીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। સાતમની રાતથી આઠમની સવાર સુધી ભક્તિના રંગમાં રંગાઈને દિલ્હી મોરા શહેરના માં વિમલા જનસેવા ટ્રસ્ટ તેમજ માં વિમલા અખૂટ અન્ય ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા નવનાથ આશ્રમ મુકામે પરમ પૂજ્ય છોટે દાદાશ્રીના સાનિધ્યમાં 18મો સાંસ્કૃતિક જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી પ્રભુની આરતી કરી શરૂઆત કરવામાં આવી હતી। આશ્રમના સભ્યો દ્વારા નૃત્ય ગરબા તેમજ હાલમાં ચાલી રહેલા આઝાદી કા અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખી ભારત દેશે વીરોના બલિદાન દ્વારા મેળવેલી આઝાદીને શહીદો ના જીવંત પાત્રનું નાટકીય રૂપાંતર દ્વારા દ્રશ્યમાન કરવામાં આવ્યા હતા, તેમજ અંતમાં પૂજ્ય દાદાશ્રીએ પણ સ્ટેજ પર જઈ કલાકારો મિત્રો સાથે મળીને તિરંગા ઝંડો હાથેથી લહેરાવતા ભારત માતા કી જય વંદે માતરમના નારા લગાવ્યા હતા અને રાત્રે 12 વાગ્યા બાદ મધ્યરાત્રિએ દાદાશ્રીએ થાળી વગાડીને ભગવાન શ્રી કૃષ્ણ જન્મના તહેવાર જન્માષ્ટમીની ઉજવણી આશ્રમના પરિવારજન તેમજ આમંત્રિત મહેમાનો સાથે ભેગા મળીને કરી હતી। આ કાર્યક્રમમાં દિલ્હી મોરા શહેર નગરપાલિકાના માજી પ્રમુખ વિજય પટેલ, અન્ય ભાષાભાષી સેલ નવસારી જિલ્લાના કવિનર આશુસિંધ લબાના, તાલુકા ભાજપ યુવા મોરચાના સભ્યો, દેવસર ગામના સરપંચ ચેતનાબેન તેમજ સભ્યો અને નવનાથ આશ્રમના પરિવારજનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા। રાજેશ પટેલ, જનસાક્ષી ન્યૂઝ, દિલ્હી મોરા।